નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મળીએ છીએ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 8 ધોરણ 11. લાસ્ટ ટોપિક જે છે એની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આર્થિક સુધારાઓમાં આર્થિક સુધારાની સાનુકૂળ અસરો અને પ્રતિકૂળ અસરો જે છે એની આજે આપણે ચર્ચા કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ આર્થિક સુધારાની સાનુકૂળ અસરો. સાનુકૂળ અસરો એટલે કે જે સારી કે પોઝિટિવ અસરો જે છે તે, બરાબર. તો ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ જેવી નવી આર્થિક નીતિઓ જે છે અપનાવવામાં આવી અને એના કારણે આર્થિક નિર્ણયમાં માંગ પુરવઠાના પરિબળ જે છે એનું મહત્ત્વ જે છે વધી ગયું છે. કેમ કે સીધી વાત છે, ઉત્પાદનો જે છે વધ્યા છે, બરાબર. અને એના કારણે અર્થતંત્રમાં શું થયું છે, માંગ પણ વધી છે, બરાબર. રોજગારી જે છે એ જેમ તેમ વધે, આવક વધે તેમ તેમ લોકોની જરૂરિયાતો વધશે, અને એ જરૂરિયાતો વધશે એટલે માંગ વધશે. તો માંગ વધવાના કારણે ઉત્પાદન પણ વધારે કરવું પડશે. તો ઉત્પાદન વધારે કરવું પડે તો સીધી વાત છે પુરવઠો પણ વધશે. તો આમ આર્થિક નિર્ણયોના કારણે માંગ અને પુરવઠો જે છે એનું મહત્ત્વ જે છે વધી ગયું છે. અને એની દ્રષ્ટિકોણથી કિંમત નિર્ધારણ જે છે, વેતન નિર્ધારણ છે, વ્યાજ નિર્ધારણ છે, અંકુશમુક્ત વાસ્તવિક બન્યા છે, બરાબર. કિંમત માટે કિંમત નિર્ધારણ એટલે કે જે કિંમત નક્કી કરવામાં આવે છે તે બાબત, વેતન એટલે કે જે રોજગારી ક્ષેત્રે છે લોકોનો કે યંત્ર સાધન સામગ્રીને વેતન કેટલું નક્કી કરવું એ બાબતો, પછી એ મૂડી પર વ્યાજ કેટલા પ્રમાણમાં લેવું, તે આ બધી બાબતો જે છે એ શું થઈ છે, વાસ્તવિક બન્યા છે. ટૂંકમાં કહીએ તો એમાં જે છે હવે જે ખાસ કરીને જે નિયમો હતા એ દૂર કરી દેવામાં આવ્યા છે, અંકુશ મુક્ત જે છે કરવામાં આવ્યા છે, બરાબર. રાજ્યને અંકુશો જે છે ઓછા કરવાના કારણે ઉત્પાદનો જે છે, ઉત્પાદન, મૂડીરોકાણ, વહેંચણી આર્થિક પરિબળો જે છે દ્વારા નક્કી કરાય છે. રાષ્ટ્રીય અને વિદેશી એવા ભેદ જે છે અત્યારે ઘટી ગયા છે, જેના કારણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણના કારણે, બરાબર. તો આ જે છે એ અર્થતંત્રમાં કેટલીક સાનુકૂળ અસરો જે છે એ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણના કારણે કઈ કઈ સારી પરિસ્થિતિ થઈ છે એ બાબત જે છે એની ચર્ચા જે છે આપણે મુદ્દાવાઈ જે છે એની ચર્ચા કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને યાદ રહે કે પહેલી જે છે પ્રતિકૂળ સાનુકૂળ અસરો જે છે દેશના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની વસ્તુ જે છે સહેલાઈથી અને સસ્તા દરે મળે છે, બરાબર. કેમ કે હવે વૈશ્વિકીકરણ આવ્યું એટલે એક દેશ જે છે બીજા દેશમાં શું કરે છે, મૂડીરોકાણ જે છે કરી શકે છે, અને ઉત્પાદન જે છે બીજા દેશમાં ઉત્પાદન થતી હતી એવી વસ્તુ જે છે હવે પોતાના દેશમાં જ ઉત્પાદન થાય છે, જેના કારણે પોતાના દેશમાં જ એવી વસ્તુઓ જે છે એ મળે છે, અને એના કારણે જે આયાત નિકાસ જે છે એનો ખર્ચ છે ઘટી જશે. તો સીધી વાત છે, દેશમાં સસ્તા દરે જે છે વસ્તુ જે છે એ પ્રાપ્ત થઈ જશે, બરાબર. મૂડિયાવળનો ભંડોળમાં વધારો થયો છે, સીધી વાત છે. આયાત અવેજીકરણ થયું છે વર્તમાન સમયમાં, જે આર્થિક સુધારા થયા એના કારણે આયાત અવેજીકરણ થયું છે. હવે આયાત અવેજીકરણનો મતલબ એ છે વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી જ ગયા છે કે આયાત અવેજીકરણ એટલે જે વિદેશમાંથી જે વસ્તુ મંગાવતા હતા એવી જ વસ્તુ હવે પોતાના દેશમાં એવા ઉદ્યોગો સ્થાપ્યા છે અને એ વસ્તુ પોતાના દેશમાં હવે શું કરવામાં આવે છે, ઉત્પાદન કરી જ લેવામાં આવે છે, બીજા દેશ પાસેથી મંગાવવામાં આવતી નથી. તો એના કારણે શું થયું છે, પહેલાં જે છે આપણે મંગાવતા હતા ત્યારે રાષ્ટ્ર પાસે હુંડિયામણ જેટલું હતું એટલા પ્રમાણમાં આપણે ખરીદી કરવું પડતું હતું, પરંતુ હવે જે છે એ પોતાના દેશમાં જ એ વસ્તુ ઉત્પાદન થઈ છે ત્યારે સીધી વાત છે કે હુંડિયામણ જે છે એમાં શું થયું છે, વધારો થયો છે. ટૂંકમાં હુંડિયામણની હવે બચત થાય છે, બરાબર. ભારતની નિકાસોમાં વધારો થયો છે, સીધી વાત છે કે ખાનગીકરણ જે છે, વૈશ્વિકીકરણ જે છે એનું ઉદારીકરણના કારણે દેશમાં ઉદ્યોગોની સંખ્યા જે છે વધી છે, ખાસ કરીને નાના પાયાના ઉદ્યોગો અને એવા યંત્ર ટેકનિકલ સાધનો જે છે, સ્પેરપાર્ટના ઉદ્યોગો જે છે એનો વધારો થયો છે, જેના કારણે કેટલીક નિકાસો જે છે ભારત દેશ જે છે અન્ય દેશ સાથે વેપાર અર્થે જે છે ચીજ વસ્તુનો નિકાસ જે છે એમાં વધારો કરી શક્યા છે, એક સારી અસર છે. સીધા વિદેશી મૂડીરોકાણ જે છે એમાં વધારો થયો છે અને જેનું જોખમ જે છે રાજ્યને માથે ન હતું, બરાબર. દેશ જે છે રાજ્યમાં રાજ્યની વિદેશી દેવાનો બોજો જે છે અને સીધા વિદેશી મૂડીરોકાણ જે છે વધ્યા છે, બરાબર. પહેલાં જે છે એ રાજ્ય સરકાર જે છે એ બાબત જે છે એ હવે શું કરે છે, માથે જે છે એ લેતી નથી.
ટૂંકમાં કહીએ તો સીધા મૂડી વિદેશી મૂડીરોકાણના કારણે દેશમાં જે છે એ જોખમ જે છે એ હવે રાજ્ય સરકાર જે છે લેતું નથી. હવે જે તે પોતાનો જે માલિક હશે તે જ હવે એ જોખમ જે ઉઠાવશે. મોટા મોટા પાયાના રોકાણદારો જે ખાનગી ક્ષેત્રે જે છે વિકાસ થયો છે અને ઉત્પાદન અને રોજગારી વધ્યા છે. તો આ એક સારી બાબત છે કે મોટા પાયે રોકાણકારો જે છે ખાનગી ક્ષેત્રે જે છે હવે ઉદ્યોગો જે છે એની સંખ્યા જે છે વધારી દેવામાં આવી સ્થાપના માટે, અને એના કારણે ઉત્પાદનો જે છે અને રોજગારી છે વધી છે. સીધી વાત છે, ઉદ્યોગો વધશે તો શું થશે, રોજગારી જે છે એ પણ વધશે, લોકોને વધારે રોજગારી પ્રાપ્ત થશે અને ઉત્પાદન પણ ચીજ વસ્તુનું વધારે કરી શકાશે. તો એ સારી બાબત છે. સાધનોની ગતિશીલતામાં વધારો થયો છે. સાધનોની ગતિશીલતા દાખલા તરીકે સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે બધી બાબતો જે છે એમાં વધારો થયો છે, જેના કારણે વ્યાપાર કરવાની દ્રષ્ટિકોણથી જે છે એ ગતિશીલતા જે છે એમાં વધારો થયો છે. રોડ રસ્તાની દ્રષ્ટિએ, હવાઈ માર્ગ, દરિયા માર્ગ વગેરે દ્રષ્ટિકોણથી, અથવા તો શ્રમિક જે છે એક સ્થળેથી બીજા સ્થળે પણ સહેલાઈથી જઈ શકે છે, જેના કારણે ગતિશીલતા જે છે એમાં વધારો થયો છે. બરાબર, ટૂંકમાં એક સારી બાબત છે. રાજ્યના અંકુશમાં ભ્રષ્ટાચાર, અમલદારશાહી, નિર્ણય છે વિલંબ જડતા જે છે વધતા હતા તે ક્રમશઃ ઘટ્યા છે. વર્તમાન સમયમાં જે છે એ ભ્રષ્ટાચાર જેવી બાબતો જે છે એ શું થયું છે, ઘટ્યો છે. ખાસ કરીને એ બધી બાબતો ક્યાં થાય છે, સરકારી ક્ષેત્ર જો હોય તો ત્યાં એ બાબતો વધારે જોવા મળતી હોય. રાજ્યનો અંકુશ તથા મૂડીની અછતના કારણે ઉપેક્ષા પામેલા ક્ષેત્ર જે છે ખાનગી મૂડી રોકાણ દ્વારા વેગ મળ્યો છે. કે જે ઉપેક્ષા પામેલા ક્ષેત્રો, બરાબર, કે કેટલાક ઉદ્યોગો જે છે એમાં સરકાર જ ઉત્પાદન કરી શકતી હતી, હવે એમાં છૂટ આપી દેવામાં આવેલી છે, અને એના કારણે છે હવે એવા ઉદ્યોગો જે છે કે એવા રોકાણકર્તાઓ જે છે એને વેગ મળ્યો છે. બરાબર, ઉદ્યોગ સ્થાપવા માટે. બરાબર, વસ્તુ સેવાઓની અછતમાં ઘટાડો થયો, વૈવિધ્યકરણમાં વધારો થયો છે. સીધી વાત છે, વસ્તુ જે છે કે સેવામાં અછતમાં ઘટાડો થયો છે, કેમકે ઉત્પાદનો વધી રહ્યા છે. વર્તમાનમાં ઉદ્યોગની સંખ્યા જેમ જેમ વધશે તેમ ખેતી ક્ષેત્ર, સેવા ક્ષેત્ર જે છે આમાં જેમ જેમ ઉત્પાદનો જે છે આધુનિકરણ થયું છે તેમ તેમ શું થયું છે, ઉત્પાદનોનું પ્રમાણ જે છે વધ્યું છે. ટૂંકમાં વૈવિધ્યકરણમાં જે છે કે વૈવિધ્ય ઊંચી જ વસ્તુના વૈવિધ્યમાં પણ વધારો થયો છે, એ સારી બાબત છે. લોકોને હવે શું કરી શકાય છે, આ વસ્તુની પહેલી વસ્તુ સારી એમ કરીને ઓપ્શન જે છે એ મળે છે. ટૂંકમાં વૈવિધ્ય જે છે એ પ્રાપ્ત થયું છે. અન્ય દેશો સાથે સામાજિક સંસ્કૃતિના સંબંધો જે છે વધારે સુદૃઢ બન્યા છે. સીધી વાત છે, વૈશ્વિકીકરણના કારણે એક દેશની સંસ્કૃતિ કે એક દેશનો સમાજ જે છે આજે આપણે અપનાવતા થયા છે. વિદ્યાર્થી મિત્રો, સીધી વાત કરું તો આજે આપણે નેરો જે છે પહેરીએ છીએ, બરાબર, એ કંઈ આપણા દેશનું કપડું નથી. તો એ ક્યાંથી આવ્યું છે, વિદેશી સંસ્કૃતિ છે. આપણે તો આજે ધોતી ટોપી પહેરીએ છીએ આપણે, તો એ બાબત જે છે સામાજિક સંસ્કૃતિના સંબંધો જે છે એ શું થયા છે, આજે સુદૃઢ થયા છે, આપણે અપનાવતા થયા છે, એક સારી બાબત છે. પ્રતિકૂળ અસરો જે એટલે કે નકારાત્મક બાબતો, વૈશ્વિકીકરણના કારણે જે છે એ ઉદ્યોગોને ફાયદા તો થયા જ છે પણ કેટલાક નુકસાન કરે એવી બાબતો પણ સાથે આવે છે. તો એ બાબત જે છે એની ચર્ચા કરીએ તો નાના પાયાના ઉદ્યોગો અને ગૃહઉદ્યોગો જે છે એને શું થયું છે, નુકસાન થયું છે. બરાબર, બહુરાષ્ટ્રીય કંપનીઓ જે છે જાહેરાત ખર્ચ સ્પર્ધાત્મકતા સામે નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ પાયાના ઉદ્યોગો જે છે ટકી શકતા નથી. આજે આપણે જોઈએ છીએ ટીવી ટેલિવિઝનમાં છે, આપણે જોઈએ છીએ કે ઘણી બધી એવી ચીજ વસ્તુ જે છે એની એડ આવે છે, જાહેરાત, તો એ કોણ કરે છે, બહુરાષ્ટ્રીય કંપનીઓ. જ્યારે નાના પાયાના ઉદ્યોગો જે છે એની પાસે જાહેરાત કરવા માટેનો એટલો ખર્ચ છે જ નહીં. નાના પાયાના ઉદ્યોગો કેવી રીતે ચાલુ થાય, શરૂ કરવામાં આવે છે કે એક ગૃહોના સભ્યો દ્વારા એ ચાલતા હોય છે, તો એમની પાસે જે છે જાહેરાત કરવાના ખર્ચાઓ જે છે હોતા જ નથી. તો સીધી વાત છે, એવી વસ્તુ જે છે એ રાષ્ટ્રમાં એને પ્રચાર કે પ્રસાર ન થવાના કારણે એની માંગ પણ ઘટતી હોય છે. ટૂંકમાં કહીએ તો નાના પાયાના ઉદ્યોગો જે છે એને શું થાય છે, નુકસાન થયું છે ભારત દેશમાં. શેના કારણે, ઉદારીકરણ, વૈશ્વિકરણ અને ખાનગીકરણના કારણે. બીજી બાબત એ છે કે ખાનગીકરણ સાથે જ વૈશ્વિકરણ જે છે શરૂ થઈ ગયું. બરાબર, એટલે કે આ બાબતો જે છે શું થવું જોઈતું હતું, તબક્કાવાર થવું જોઈતું હતું. પહેલાં બાબત જે છે એ ખાનગીકરણ થયું,
પહેલી પહેલું જે છે ઉદારીકરણ થયું, પછી ખાનગીકરણ થયું, પછી વૈશ્વિકીકરણ થયું. આમ તબક્કાવાઇઝ જે છે એ થવું જોઈતું હતું, પરંતુ વૈશ્વિકીકરણ જે છે એ ખાનગીકરણ પછી તરત જ વૈશ્વિકીકરણ શરૂ થઈ ગયું. એના કારણે શું થયું, રાષ્ટ્રના ઉદ્યોગો જે છે એને નુકસાન થવા પામ્યું છે. બરાબર, કેમ કે આપણા ભારત દેશના જે ઉદ્યોગો હતા એમને વિકાસવાનો પૂરો તક મળ્યો નથી. બરાબર, કેમ કે વૈશ્વિકીકરણ થયું તો એમાં શું થયું કે વિદેશી કંપનીઓ જે છે આવી ગઈ, કે આપણા દેશના ઉદ્યોગો જે હજુ વિકાસ તો થયો નથી, એ જ પહેલાં વિદેશી કંપનીઓ આવી ગઈ તો એને ટક્કર આપી શકી નહીં આપણા દેશો. બરાબર, એ બાબત છે એ સ્પષ્ટ થાય છે કે એ નુકસાનની બાબત છે. જાહેર ક્ષેત્ર જે છે, જાહેર સેવાઓનું ખાનગીકરણ, સબસિડીમાં ઘટાડો, બરાબર, પરિણામે જાહેર સેવા અને પાયાની સુવિધાઓ જે છે મોંઘી થઈ. બરાબર, જાહેર સેવાઓ અથવા તો જે સરકાર દ્વારા ચીજવસ્તુ વિશે ઉત્પાદન કરવામાં આવે છે એ મોંઘી થઈ ગઈ, કેના કારણે ખાનગીકરણ થયો એના કારણે, અને સબસિડીમાં પણ ઘટાડો થઈ ગયો. બરાબર, સબસિડી એટલે કે જે કંઈ પણ સરકાર દ્વારા જે સહાય આપવામાં આવતી હતી હવે આપશે નહીં, તો એ બાબતો જે છે નુકસાન કરતા છે અથવા તો પ્રતિકૂળ અસરો છે ઉદ્યોગો માટે કે કોઈ પણ ક્ષેત્ર માટે. ભારતીય ચલણનું નિર્ધારણ વેપાર દ્વારા જે છે બજારમાં થવાથી તેનું મૂલ્યમાં વધુ પ્રમાણમાં બદલવામાં આવે છે. બરાબર, અને એના કારણે આ ભારતીય કંપનીઓ જે છે એને નુકસાન થયું છે. ભારતીય ચલણનું નિર્ધારણ વેપારના આધારે અને બજારમાં થતી તેના મૂલ્યના આધારે. બરાબર, તો એ પણ એક સારી બાબત નથી. બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે નીચા દરે ખૂબ જ પુરવઠો જે છે એ ઠાલવામાં લાદણની નીતિ જે છે આચરી. બરાબર, વિદેશી કંપનીઓ જે છે બહુરાષ્ટ્રીય કંપની એમણે ખૂબ મોટા પ્રમાણમાં શું કરે છે, ચીજવસ્તુનો પુરવઠો ઠાલવે છે, એટલે કે ઉત્પાદન કરે છે, અને એ પોતાના આપણા દેશમાં શું કરે છે, એ આપણી વસ્તુ જે છે કે આપણા દેશના જે ઉદ્યોગો જે છે એમને જે ચીજવસ્તુ ઉત્પાદન કરે છે એની તુલનામાં એ લોકોની જે ચીજવસ્તુ છે ગુણવત્તામાં સારી છે, દેખાવ રંગરૂપમાં બધી જ રીતે સારી છે, અને કિંમત પણ ઓછી હોય. તો સીધી વાત છે, લાદણની સ્થિતિ નીતિ આચરે છે કે એ લોકોની વસ્તુ જે છે આપણી વસ્તુની તુલનામાં સસ્તી હશે તે લોકો કંઈ ખરીદશે. ઓબ્વિયસલી બહુરાષ્ટ્રીય કંપની જે વસ્તુ જ ખરીદશે, તો આપણા દેશને ઉદ્યોગોને એ રીતે નુકસાન થયું છે લાદણની નીતિની દ્રષ્ટિકોણથી. WTO જે છે એ ગુણવત્તા જે છે ઊંચા ધોરણ જે છે નિર્ધારિત કર્યા, જેના કારણે ભારતના દેશો જે છે ભારત જેવા દેશોની કેટલીક વસ્તુની નિકાસ કરવામાં પડકારો સામનો કરવો પડ્યો છે ક્ષેત્રે દેશો નિકાસ અંગે ખાસ કરીને. બરાબર, WTO જે છે શું છે, વિશ્વ વ્યાપાર સંગઠન અથવા તો આ સંસ્થા છે, અને એ સંસ્થા જેમ કહી તે પ્રમાણે દરેક દેશોએ શું કરવું પડે, અનુસરવું પડે. તો એ બાબત જે છે કે કિંમત નિર્ધારણની દ્રષ્ટિએ ગુણવત્તાની દ્રષ્ટિકોણથી જે કંઈ ધારાધોરણો કે નિયમો લગાવ્યા એની તુલનામાં ભારત દેશના જે વસ્તુઓ જે છે એ કેવા થયા છે, નબળા પડ્યા અથવા તો ગુણવત્તાની દ્રષ્ટિ જે છે નીચા જોવા મળ્યા, જેના કારણે એક ભારત માટે ચેલેન્જ છે, પડકાર છે, ખાસ કરીને ખેતી નિકાસો અંગે. તો આ પણ એક પ્રતિકૂળ અસર છે. ખાનગીકરણને કારણે ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોને સ્થપાયા, રસ્તા, વીજળી, પાણી, કાચામાલની સુવિધાને પૂરતા પ્રમાણમાં મળી નહીં, અને તેના કારણે ઉદ્યોગો જે છે એમાં તંગી સર્જાઈ. કેમ કે ઉદ્યોગો જે છે એ ઉદ્યોગે સ્થપાયા જ કરે, પરંતુ રસ્તો, વીજળી જે છે કે પછી કાચામાલની સુવિધાઓ જે છે પૂરતા પ્રમાણમાં ન હોય તો ઉદ્યોગોમાં તંગી જ આવશે. બરાબર, અને એના કારણે શું થશે, ચીજવસ્તુ મોંઘી થઈ જશે. તો આ પ્રતિકૂળ અસર છે. આર્થિક અસમાનતા જે છે એમાં ખૂબ વધારો થયો, સીધી વાત છે. હવે ભેદભાવો થઈ ગયા શેના કારણે, આર્થિક દ્રષ્ટિકોણથી. જીવન જરૂરી સેવાઓ જે છે એ ભોગે સમાજના નાના વર્ગની સાધન સંપન્ન જરૂરિયાતો જે છે એ સંતોષવી, મોજ શોખની જરૂરિયાતી વસ્તુનું ઉત્પાદન વેચાણ જે છે એ વધ્યા. ખાસ કરીને જે જીવન જરૂરિયાત વસ્તુ સેવાઓ જે છે એ શું થયો, વસ્તુઓ અને સેવાઓ જે છે એને ભોગે નાના વર્ગ જે છે સાધન સંપન્ન, નાના વર્ગની તુલનાએ સાધન સંપન્ન વર્ગી છે એ મોજ શોખની વસ્તુ જે છે એનું ઉત્પાદન વેચાણો જે છે વધ્યા છે. દાખલા તરીકે કાર છે કે પછી અન્ય રાચરચીલી વસ્તુઓ જે છે એ બધી બાબતો જે છે જે રોટી, કપડાં કે અન્ય જીવન જરૂરી વસ્તુની તુલનામાં જે કોણ બનાવતું હતું, ભારતના ઉદ્યોગો, એની જગ્યાએ હવે વિદેશી ઉદ્યોગો જે છે રમકડાં છે કે મોજ શોખની કાર, મોટર, એસી
વગેરે બધી બાબતો જે છે એવા ઉત્પાદનો જે છે એ વધ્યા, જેના કારણે ભારત દેશના ઉદ્યોગોને નુકસાન થયું છે, સામાજિક સંસ્કૃતિને વારસાને નુકસાન થયું છે. સીધી વાત છે, ભારતમાં ઉદ્યોગો જે છે વધારાના કારણે શું થયું છે, એક તો પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, બરાબર. તેવી જ રીતે સામાજિક સંસ્કૃતિ જે છે આજે આપણે ભૂલતા ગયા છે, આજે આપણે વેસ્ટર્ન કલ્ચર જે છે અપનાવતા થયા છે, બરાબર. જંક ફૂડ ખાઈએ છીએ, બરાબર. બીજી સંસ્કૃતિ જે છે એની ભાષા અપનાવીએ છીએ, બીજી સંસ્કૃતિની રહેણસહેણ જે છે અપનાવીએ છીએ, અને પોતાના દેશનો વારસો જે છે આપણે ભૂલી ચૂક્યા છે. તો એ બાબત જે છે એ સામાજિક સાંસ્કૃતિક વારસા જે છે એનું નુકસાન થવા પામ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે આપણું આઠમું ચેપ્ટર જે છે પૂર્ણ થાય છે. હવે પછી નેક્સ્ટ ચેપ્ટરમાં મળીશું, નવમા ચેપ્ટરમાં. ત્યાં સુધી આવજો.